બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના જવાન પર થયેલા હિચકારી આતંકી હુમલાના વિરોધમાં શિહોરી તેમજ થરા વેપારીઓ યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ જય હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે રેલી તથા પાકિસ્તાનીઓનું પૂતળા દહન કર્યું હતું. કાંકરેજ તાલુકાના શિહોરી ગામે જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરો પ્રતિસાદ જોવા મળ્યો. શિહોરી બજાર તેમજ થરા બજાર બંધ રાખીને જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને શિહોરી તેમજ થરા બજારમાં રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનીઓનું પૂતળું દહન કરીને રોષ ઠાલવ્યો હતો. તેમજ શિહોરી હિન્દુ યુવા વાહિની તથા હિન્દુ સંગઠનો દ્વારા વેપારી યુવાનો મોટી સંખ્યામાં પાકિસ્તાન સામે બદલો લેવાનો રોષ વ્યક્ત કર્યો હતો. પુલવામા જે શહીદ જવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો છે એના વિરોધમાં ગઈકાલે સાંજે હિન્દુ સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને હિન્દુ યુવા વાહિની અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા આજરોજ શિહોરી ખાતે વેપારી મંડળ સાથે મળીને શિહોરી બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સાથે સાથે આતંકવાદી અને પાકિસ્તાનના પુતળા દહન કરવામાં આવ્યા છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને શહીદોને ન્યાય મળે એવો સરકાર પાસે હિન્દુ સંગઠનો દ્વારા માગણી કરવામાં આવે છે. જી હર્ષી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ.